ગાઈઝ, હું સુયશ મહેતા અને તમે જોઈ રહ્યા છો વેલ પ્લેડ ઇશ્યુ. સો સૌથી પહેલાં તો વેરી કોંગ્રેચ્યુલેશન્સ ટીમ ઇન્ડિયા કે જેણે આફ્ટર ઓલ 10 યર્સ અને 17 વર્ષ પછી વર્લ્ડ કપ જીત્યો છે અને ખુશીનો માહોલ આખા ઇન્ડિયામાં છે. કોઈ સૂતું નથી ખુશીના મારે અને ઘણાની આંખોમાં આંસુ આવી ગયા હતા, કેમ કે જે મુમેન્ટ આપણે આટલા વર્ષથી જોવા માંગતા હતા T20માં કે પછી વર્લ્ડ કપમાં કે WTCમાં, એ ખાલે આવ્યું છે. થોડીક બેડ ન્યૂઝ પણ છે ટીમ માટે કે વિરાટ કોહલી રોહિત શર્મા હવે આપણે T20માં નહીં જોઈ શકીએ, બટ એ બંને જણા જે આપણને આ વર્લ્ડ કપમાં આપ્યું છે, આઈ થિંક સો હેડ્સ ઓફ ટુ રોહિત શર્મા અને વિરાટ કોહલી. દેન હવે આપણે આવીએ બ્લોગ ઉપર. સો આજે આપણે રવિવાર છે અને મેચનો દિવસ છે, સો મળીએ ઓલરેડી લેટ થઈ ગયું છે, 8 AM થઈ ગયા છે, 7:45 ટાઈમ હતો, બટ થોડું કાલના એન્જોયમેન્ટમાં આજ થોડુંક લેટ થઈ ગયું છે. સિદ્ધાર્થભાઈ, શું લાગે છે આ ડાઉનની આઉટફિલ્ડ જોઈને? આજની આઉટફિલ્ડ જોઈને લાગે છે બેટિંગ સેકન્ડ કરવાવાળી ટીમને ફાયદો થવાનો છે એવું લાગે. ઓકે, બહુ જ સારો એવો વરસાદ પડેલો છે સુરેન્દ્રનગરમાં. એન્ડ ધેન ગ્રાઉન્ડની જે પીચ છે, જે કહેવાય છે કે આઉટફિલ્ડ, બહુ ભીની છે. સો થોડુંક આજ રિસ્ક રહેશે રમવા માટે, બોલ થોડા ખરાબ થઈ જશે, થોડાક ભીના થઈ જશે, બટ ક્રિકેટ છે તો અમે રમશું તો કરું જ તે. અને એટમોસ્ફિયર આમ ઓલરેડી વેધર બહુ એટલે બહુ જ સારું છે આજ ક્રિકેટ રમવા માટે. ફાઇનલી ફર્સ્ટ ઇનિંગ પૂરી થઈ છે અને 114 રન કરવાના હતા. લાસ્ટ ઓવર પછી મેચ ગયો હતો, એક ઓવરમાં સમથિંગ 15 રન કરવાના આવ્યા હતા અને ઓપોઝિટ ટીમે રન કરી નાખ્યા છે. સો ટીમે ગુડ, બહુ સારું એવું પર્ફોમન્સ આપ્યું. સો વેલ પ્લેડ, નેક્સ્ટ મેચમાં સારું પર્ફોમન્સ આપી વિન કરાવશું. નેક્સ્ટ ટાઈમ નવા વિડીયો સાથે, નવી મેચ સાથે હું હાજર થઈ જઈશ. તમે જોતા રહેજો મારી ચેનલ અને હા, સબસ્ક્રાઇબ કરતા રહેજો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. વેલ પ્લેડ યસુ, સી યુ સૂન. જય શ્રી રામ.